વિદ્યાર્થી મિત્રો સક્રિય શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડિયોમાં આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 4 માં આપો વિષય છે આસપાસ, જેમાં આપણે 7 પાઠ સુધી સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. એની પીડીએફ અને સત્યપુટીની પીડીએફ બે તમને મોકલી દીધી છે, તો નોટમાં તમારે પૂરું થઈ ગયું છે અને સત્યપુટીની અંદર પણ પૂરું થઈ ગયું હશે. તો હવે આજે આપણે જોઈશું 8મો પાઠ છે આપણો રિયા પહોંચી મામાના ઘરે. સતત 3 પાઠથી આપણે રિયા 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 ભણીએ છીએ. પહેલા પાઠમાં આપણે ભણ્યા કે રિયા એના ઘરેથી મામાના ઘરે વાપી જવા માટે નીકળે છે. બીજા પાઠમાં આપણે ભણ્યા એની જે ટ્રેનમાં જે બેસે છે એ ટ્રેન રૂકતી 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 વાપી પહોંચે છે. તો વચ્ચે સ્ટેશન આવે છે, અમદાવાદ આવે છે, વડોદરા આવે છે, તો એ સ્ટેશન ઉતરીને એ રેલવે સ્ટેશનની મુલાકાત લે છે, કઈ કઈ વસ્તુઓ જોવે છે એ બધું આપણે 7મા પાઠની અંદર જોયું. હવે અહીંયા પહોંચે છે 8મા પાઠમાં રિયા એના મામાના ઘરે પહોંચી જાય છે. ત્યાર પછીની જે ક્રિયા છે તે ક્રિયા આપણે આ પાઠમાં ભણવાના છીએ. તો તમે જોશો પાના નંબર 58 પર તમને સૌ પહેલાં ઘડિયાળ આપી છે. તો રિયા જે ટાઈમે એના મામાના ઘરે પહોંચે છે એ ટાઈમની આ ઘડિયાળ છે. કઈ તારીખે? 29 મે રાત્રિના સમય 10:25. તો હવે આપણે પાઠ ચાલુ કરીએ. ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે સીલ અને અર્ણવ મામાના છોકરાનું નામ શું છે? તમે તમારા મામાના ઘરે જાઓ તો મામાના છોકરાઓ તમને જોઈને રાજી થાય છે ને, તો આ લોકો પણ એ લોકોને જોઈને રાજી થયા અને અમે એકબીજાને ભેટી પડ્યા. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. મને ખૂબ જ ઊંઘ આવતી હતી તેથી હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા, હું અને હિમાક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું. ત્યાં ફરવા જવાનું કહે છે, દમણ ફરવા જવાનું કહે છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમકોર બીચ પહોંચ્યા. દમણનું બીચ કયું છે? જમકોર. દમણ પર કયું બીચ આવ્યું છે? જમકોર. તો તેઓ ક્યાં પહોંચ્યા? જમકોર પહોંચ્યા. દમણ જમકોર બીચ પર પહોંચ્યા. તમને તમારા અહીં દેખાય છે, અહીંયા તમને રિક્ષા દેખાય છે, અહીંયા તેઓ લોકો રમતા દેખાય છે અને અહીંયા તેઓ હોડીમાં બેસેલા દેખાય છે. તો આપણે પાઠ આગળ વધારીએ. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા માટે આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. કેટલાક લોકો હોડીમાં ફરતા હતા તો કેટલાક લોકો ઘોડા પર અને ઊંટ પર સવારી કરીને ફરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું હિમાક્ષી અને આર્ણવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. કયા કયા છોકરા છે એ પોતે રિયા, હું એટલે કે રિયા, આર્ણવ, શ્રીલ અને એનો ભાઈ હિમાક્ષ. એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા ખૂબ જ બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. રિયાએ કઈ સવારી કરી? પહેલાં હોડીમાં કરી, પછી ઘોડે સવારી અને પછી ઊંટ સવારી કરી. પાછળ જોઈશું પાના નંબર 60 ઉપર.
હવે સાંજ પડવા આવી હતી. સુરત દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. તમે પેજ નંબર 64 પર તમને આ ચિત્ર દેખાશે. કેવું સનસેટ પોઈન્ટ જેવું લાગે છે ને? તો ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટો અને વિડીયો પણ લીધા. અંધારું થઈ ગયું. અમે મામાનગરે પાછા ફરી આવ્યા. મારી આ નામની મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. હવે આગળ જોઈશું. તમને સવાલ જવાના છે, મામાને ઘેર જવા રહ્યાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે? વિચારો અને લખો કેમ રિક્ષા કરવી પડી. કારણ કે રેલવે સ્ટેશનથી કદાચ એના મામાનું ઘર દૂર હોય માટે. તો શું જવાબ લખો? મામા રિયાના કુટુંબને લેવા આવ્યા હતા. તેમની સાથે તેમના બે દીકરા શ્રીલ અને આર્નવ પણ હતા. રિક્ષામાં 3 વ્યક્તિ મુસાફરી કરી શકે તેથી રિયાનું કુટુંબ 2 રિક્ષા કરીને રિયાના ઘેર પહોંચ્યું. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો કે હા, હું વલસાડ નજીક તિથલ ગામે અને સૌરાષ્ટ્રમાં દીવના દરિયા કિનારે ફરવા નીકળ્યો છું. ફરવા ગયો છું. દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી. મને જગમાં લખેલું છે, દરિયા કિનારે પહેલાં તો રિયાએ હોડીમાં મુસાફરી કરી, ત્યારબાદ ઘોડા પર અને ત્યારબાદ ઊંટની સવારીની મજા માણી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? કે રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા 13 કલાક અને 10 મિનિટ. કેટલા કલાક થયા હતા? કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે તેમના નામ આપો. તો તમે જોશો તો નદી કિનારે, દરિયા કિનારે કે જોવાલાયક સ્થળોએ પાર્કિંગમાં ટિકિટ લેવી પડે. જે તે રાઈડમાં બેસવું હોય તો ટિકિટ લઈને તેની મજા માણી શકાય. ઘણીવાર ઘોડાગાડી, ઊંટગાડી કે ઘોડે સવારી કરવાની ઈચ્છા થાય તો તેનો પણ આપણે ચાર્જ ચૂકવવો પડે. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તો આપણું એક તો અહીંયા છે કાંકરિયા તળાવ જે છે તેની અંદર આપણે એન્ટ્રી કરીએ તો પહેલાં આપણે પ્રવેશ ટિકિટ લેવી પડે. ગાંધીનગર અક્ષરધામનું મંદિર છે, ત્યાં આપણે ફરવા જવું હોય તો ત્યાં પણ આપણે ટિકિટ લેવી પડે. સાયન્સ સિટી આપણે જવું હોય તો સાયન્સ સિટીની અંદર પણ પ્રવેશ કરતાં પહેલાં આપણે ટિકિટ લેવી પડે. આ પછી ગાંધી આશ્રમ છે તો ત્યાં પણ આપણે ટિકિટ લેવી પડે. આવી ઘણી બધી જગ્યાઓ છે અમદાવાદની અંદર કે જ્યાં પહેલાં આપણે પ્રવેશ કરીએ તો એ પહેલાં આપણે ટિકિટ લેવી પડે છે. ને કયા કયા વાહનો મુસાફરી કરવા માટે ટિકિટ? તો એક તો આપણે લજેટ બસમાં જઈએ, પછી ટ્રેનમાં જઈએ, વિમાનમાં જઈએ, તો એ જગ્યાએ આપણે મુસાફરી કરવી હોય તો આપણે ટિકિટ લેવી પડે. અહીં આપણે ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ અને નીચેની માહિતી ટિકિટમાંથી શોધીને લખો. તો પહેલાં આપે છે તમને ટ્રેન નંબર, તમારી ચોપડીની અંદર લખાઈ જશો. ટ્રેન નંબર તમારો કયો છે? દેખાય છે તમને ટ્રેન નંબર? તો કે હા, દેખાય છે ને? આ બાજુ છે, જુઓ કોના. ગાડી નંબર, ટ્રેન નંબર અહીંયા તમને દેખાશે. જુઓ અહીંયા દેખાય છે 90-37 નંબર લખેલો છે. તો આપણે તે નંબર પર છું 90-37. પછી છે મુસાફરી ચાલુ થવાની તારીખ. તો મુસાફરી ચાલુ થવાની તારીખ કઈ છે? 24/12. હા,
18
પછી કોષ્ટકમાં આપેલા સેશનના નામ ઉપર ગોળ કરો જે ડીએનકે આઈડીમાં લખેલ છે તો પહેલા કરજો તમે ભૂજ ઉપર ભૂજ ગાંધીધામ અને લખું છું ત્યાં ગોળ રાઉન્ડ કરતા જજો પછી છે સાંખિયારી અમદાવાદ સાંખિયારી અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ નડિયાદ વડોદરા ભરૂચ સુરત નવસારી નવલસાડ સુરત નવસારી વલસાડ અને વાપી બરાબર મિત્રો આટલા સ્થળોના નામ રિટર્ન ડાયરીમાં લખેલા છે ટ્રેન કયા સ્ટેશનેથી ઉપડી હતી કેટલા કલાકે તો કે ટ્રેન ભૂજ સ્ટેશનેથી કયા સ્ટેશનેથી ઉપડી હતી ભૂજ સ્ટેશનેથી 19:50 તમારી નોટમાં લખવાની રહેશે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે આવતા વિડીયોમાં આપણે નવો